નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે અને ક્યાં ટકરાશે એના વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। રાજ્યમાં લોકોને જ્યારથી વાવાઝોડું સક્રિય થયું છે ત્યારથી ચિંતામાં છે। આ સિસ્ટમ રાજ્ય પાસેથી ન જાય ત્યારે હવામાન વિભાગે આજે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં આગામી 5-7 દિવસ વરસાદની શક્યતા નહીવત છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે હવામાનમાં પણ મોટા ફેરફારની શક્યતા નથી। મનોરમા મોહંતીજીએ જણાવ્યું છે કે હાલ સાયક્લોન લો પ્રેશર બનીને તે વેલમાર્ક લો પ્રેશર બન્યું છે અને હવે તે ડિપ્રેશનમાં પરાવર્તિત થઈ ગયું છે, જે આગામી 24 કલાકમાં વધુ પ્રબળ બનશે, જે બાદ 22 તારીખે આ સિસ્ટમ સિવિરિયલ સાયક્લોનિક સ્ટ્રોમ બનવાની શક્યતા છે, જેનું મૂવમેન્ટ સાઉથ ઓમાન અને MN કોસ્ટ તરફ રહેશે। આ સાથે તેમણે ગુજરાતના દરિયા કિનારે આ સિસ્ટમની અસર અંગે જણાવતા કહ્યું છે, ગુજરાતના દરિયાકાંઠાનું વાતાવરણ ખરાબ નહીં થાય, વરસાદ અને ભારે પવનની પણ કોઈ આગાહી નથી, માછીમારો માટે પણ કોઈ વોર્નિંગ નથી, પરંતુ સાઉથ વેસ્ટ એરેબિયન સીમા વોર્નિંગ રહેશે, એટલે માછીમારોને તે બાજુ નહીં જવું। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।